લાંબા સમયથી કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી નહીં થતાં આખરે કોમ્પ્યુટરના શિક્ષકો ગાંધીનગરમાં ડેરા તંબુ તાણ્યા. હાથમાં બેનર ધારણ કરી સૂત્રોચ્ચાર પોકાર્યા, કોમ્પ્યુટરો શાળામાં ધૂળ ખાય છે. હવે છે ગાંધીનગર તેમજ જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર સચિવાલય મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે કોમ્પ્યુટર, પીટી અને સંગીતના ઉમેદવારો પહોંચી ગયા છે. કાયમી કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી મામલે આજે ટાટ 1 અને ટાટ 2 પાસ ઉમેદવારોએ સરકાર પાસે ભરતી કરવાના મુદ્દે હાથમાં બેનર ધારણ કરીને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. રાજ્યમાં 6 વર્ગની શાળાઓમાં 2500 જેટલા માત્ર શિક્ષકો છે. 2000ની જગ્યા સામે માત્ર 700 થી 800 કોમ્પ્યુટર શિક્ષકો હોવા છતાં તેમની ભરતી કરવામાં આવતી હતી, જેના કારણે ભણશે ગુજરાતના સૂત્રની સાર્થકતા ઉપર યક્ષ પ્રશ્ન સર્જાયો છે. સરકારી શાળાઓમાં મૂકેલા લાખોના કોમ્પ્યુટર મશીનો કોમ્પ્યુટર શિક્ષકની ભરતીના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે. સરકાર ઠરાવ કરી કોમ્પ્યુટર શિક્ષક માટે મહેકમ ઊભું કરે તેવી માંગ છે. છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલી માગણી ઉપર કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવતા આખરે આજે આ સૂત્રોચ્ચાર અને આંદોલનનો નાદ છેડવો પડ્યો. રાજ્યમાં વિદેશ ભાગી જતા ગેરકાયદે રજા ભોગવતા હવે ભૂતિયા શિક્ષકોનો રાકડો ફાટ્યો છે. એમ આમ તક ટીવીની સાથેની વાતમાં મુકેશ ચૌધરી, કે જે ટાટ પાસ ઉમેદવાર છે, તેમણે જણાવ્યું હતું. આપનો પરિચય આપો. મારું નામ છે મુકેશ ચૌધરી, હું કમ્પ્યુટર ટાટ પાસ ઉમેદવાર છું. અમે છેલ્લા 13 વર્ષથી સરકાર સામે કમ્પ્યુટર વિષયની જગ્યાઓ માટેની વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાં આજ સુધી માત્ર ને માત્ર 104 ભરતી કરી છે સરકારે. બરાબર, તો એના માટે અમે વારંવાર રજૂઆત કરવા છતાં આ નવી ભરતીની અંદર જે 24700ની ભરતી હતી એની અંદર સરકારે અમારો સાક્ષર વિષય તરીકે કાઢી નાખેલો હતો, છતાં પછી પાછળથી ઉમેર્યો કર્યો અને એની પછી એની અંદર ચોખ્ખું લખ્યું કે ગ્રાન્ટેડ શાળાઓ એટલે કે અનુદાનિત શાળાઓ જે છે એ શાળાઓ તરફથી જે જગ્યાઓ આવશે ત્યારે જ અમે તમારી ભરતી કરીશું. તો અમારા દરેક ઉમેદવાર દરેક શાળાની મુલાકાત કરી, આચાર્યની મુલાકાત કરી, તો ત્યાં જાણવા મળ્યું કે તમારી મહેકમની અંદર આવતી જગ્યાઓની અંદર કમ્પ્યુટર વિષયનું મહેકમ ઊભું થતું નથી. એટલે કે 6 વર્ગે જે તમારો કમ્પ્યુટર શિક્ષક મળવા પાત્ર છે એ વિષયની અંદર મુખ્ય વિષયની સામે કમ્પ્યુટર વિષયનું મહેકમ ઊભું ન થવાથી અમે તમારી જગ્યા માગી શકતા નથી. તો સરકારને અમારે વિનંતી છે કે જે આપનો 6 વર્ગનો જે રેશિયો છે એ રેશિયાની અંદર જો 1 ફરજિયાત શિક્ષક આપવામાં આવે તો દરેક શાળાની અંદર કમ્પ્યુટર શિક્ષકની જોગવાઈ થઈ શકે છે, એટલે કે જગ્યા ઊભી થઈ શકે છે. અંદાજે જોઈએ તો 6 વર્ગ અથવા 6 વર્ગથી ઉપરની 2400 કે 2500 એવી શાળાઓ છે કે જે 6 વર્ગથી વધુ વર્ગ ધરાવે છે, તો ત્યાં સરકાર ધારે તો પોતાની રીતે મહેકમ ઊભું કરીને એક કમ્પ્યુટર શિક્ષક ફરજિયાત આપી શકે છે. અમે છેલ્લા 2011થી કરીને 2024 સુધી સતત લડત આપીએ છીએ, છતાં સરકારે 2021ની અંદર પહેલી વખત ભરતી કરી, એમાં માધ્યમિકની અંદર માત્ર 72 જગ્યાઓ, જ્યારે ઉચ્ચતર માધ્યમિકની અંદર 26 જગ્યાઓની ભરતી કરેલી છે. તો અમારે શું વારંવાર પરીક્ષાઓ જ આપવી? 2014ની ટાટ હોય, 2019ની ટાટ હોય કે 2023ની દ્વિસ્તરીય ટાટ હોય, તમામ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરેલી છે અને અમારા સમથિંગ 800 જેવા ઉમેદવાર પાસ છે, છતાં સરકાર અમારો મુદ્દો ધ્યાને લેતી નથી. અત્યારે અમારી માગણી એ જ છે કે સરકાર 6 વર્ગે ફરજિયાત એક કમ્પ્યુટર શિક્ષકનું મહેકમ અમને આપે. અમારી બેઠકો લગભગ ગણીએ તો 2500 ને 2500 જેવી 6 વર્ગ ઉપરની શાળાઓ છે, તેમાંથી અમારી માગણી એ છે કે અમારા પૂરતા પ્રમાણમાં અમારા ઉમેદવારોને લાભ મળે એ રીતે સરકારો અમારી જગ્યા કાઢી આપે 6 વર્ગે. જો સરકાર ધારે તો જગ્યા ઊભી કરી શકે, કારણ કે સરકારે ઓલરેડી બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2023ની અંદર આપેલું છે, જેમ કે 21000 લેપો આપી છે, જેમાં 2000 2 લાખ કરતા વધુ કમ્પ્યુટર આપ્યા છે. બરાબર, સ્માર્ટ બોર્ડ 1.5 લાખ આપ્યા છે, તો એનો સદુપયોગ કોણ કરશે? જો આવો કમ્પ્યુટર શિક્ષક એ શાળાની અંદર જશે તો બાળકોને પૂરતું શિક્ષણ મળશે, ન્યાય મળશે, સાથે સાથે હું શકુંતલા રાઠવા, ટાટ પાસ ઉમેદવાર. અમે છેલ્લા 13 વર્ષથી સતત અન્યાય સહન કરી રહ્યા છે, 12 વર્ષનો 13 વર્ષનો અન્યાય ભોગવી રહ્યા છે, વનવાસ ભોગવી રહ્યા છે. મારી એક જ માંગણી છે, જે કામ સરકારને કરવાનું છે ને, આજે અહીંયા ઉભેલા બધા જ ઉમેદવારોને, એ સિવાય પણ ઉભેલા જેટલા પણ ઉમેદવારો છે ને, એ બધા શાળા શાળા જઈ અને અમે કમ્પ્યુટર શિક્ષકની માંગણી ઊભી કરો એ માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો એ અમારે કરવાનું છે, એ સરકારશ્રીએ કરવાનું હોય છે. અને તમે ધારો ને, સરકારશ્રી ધારે ને તો રાતોરાત થઈ જાય છે, તે છતાં અમને શાળામાંથી એ જવાબ મળે છે કે કમ્પ્યુટર શિક્ષકનું બીજા વિષયની કમ્પેરિઝનમાં જગ્યાઓ ઊભી થતી નથી. તો મારી સરકારને એક જ નમ્ર વિનંતી છે કે કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો. બીજું એ કહીશ કે આ જે લેટર પેડ છે ને, અમે સંઘ પાસે જઈને આવ્યા, શાળા પાસે જઈને આવ્યા, અને દરેક શાળાને જરૂર છે આજે કમ્પ્યુટર શિક્ષકની. આચાર્ય અમને એમ કહે છે કે અમે જગ્યા આપવા માટે તૈયાર છીએ, અમને કમ્પ્યુટર શિક્ષક જોઈએ છે, પરંતુ સરકાર અમને આપતી નથી અથવા અમારે મહેકમ થતું નથી. તો હું 2 હાથ જોડીને સરકારશ્રીને માત્ર નમ્ર વિનંતી કરું છું કે 2500 ને
થયેલ નથી, તો એનું રીઝન શું છે? આ વર્ષે 195 જેટલી સરકારી શાળા છે, ત્યાં દરેકે દરેક શાળામાં કમ્પ્યુટર ટીચર આપવામાં આવે, અમને નમ્ર વિનંતી કરીએ છીએ.